नमस्कार विद्यार्थी मित्रों, सप्तर्षंकुली अंदर आप सौनु हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आज आपणे स्टैंडर्ड सिक्स में यूनिट नंबर 1 एसाइनमेंट सोल्यूशन जुवाना से। तो विद्यार्थी मित्रों, आपणे पाठ चाली गयेलू से एटला माटे आपणने जे एसाइनमेंट सोल्यूशन ए आपणे आवडतुं होवुं जोईए। तो विद्यार्थी मित्रों, तमारो एसाइनमेंट से एमां पेज नंबर जुओ 25, एमां यूनिट नंबर 1 आपेलो से। एमां सौथी पहेला आपेलो से प्रश्न नंबर 1, अ आपेलो ए आपेलो छे। तो प्रश्न नंबर 1 ए मां शुं आपेलो छे विद्यार्थी मित्रों? पेरेग्राफ से। शुं छे? पेरेग्राफ से। पेरेग्राफ्स आपणे वाँचवाना छे अने जवाब मेळवाना छे। तो विद्यार्थी मित्रों, सौथी पहेला आपणे पेरेग्राफनुं वाँचन करीशुं, पछी आपणे जवाब लखीशुं। द महाराजा ऑफ ट्रेवनकोर ऑर्डरेड ए ह्यूज डिनर। महाराजा ट्रेवनकोरे एक मोटा भोजननी बड़े ऑर्डर आपी पोता महलनी अंदर। डेट वॉज फॉर मेनी इम्पोर्टंट गेस्ट। शा माटे? पोतना महलनी अंदर, राज्यनी अंदर एक महत्वना मेहमानो आवाना हता एटला माटे। सो द महाराजा पर्सनली केम टू द किचन। एटले महाराजा व्यक्तिगत रीते पोते क्या आव्या? रसोड़ामां आव्या। He wanted the best dishes for the guests. તે મહેમાનોને સૌથી સારી વાનગી આપવા માગતા હતા. The cook was busy with his work when the Maharaja came. Cook એટલે જે રસોઈયો પોતાના કામમાં વ્યસ્ત હતો જ્યારે રાજા આવ્યો ત્યારે. તો answer the following question એટલે એનો અર્થ થાય નીચે આપેલા પ્રશ્ન જવાબ લખો. આપણે લખી વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પેરેગ્રાફ નંબર 1, પ્રશ્ન 1 બરાબર લખેલો છે, હુ ઓર્ડરેડ એ હ્યુજ ડિનર, કોણે મોટા ભોજનની બરાબર ઓર્ડર આપ્યો? કોણ આવશે? ધ મહારાજા. પછી આવશે ધ મહારાજા ઓફ ટ્રેવનકોર. The Maharaja of Travancore મોટા ભોજનની ઓર્ડર આપ્યો. થઈ ગયું. પછી જુઓ પ્રશ્ન બે આપેલો છે, એમાં દર્શાવેલું છે વાય ડીડ ધ મહારાજા ગો ટુ ધ કિચન. શા માટે મહારાજા બરાબર કિચનની અંદર ગયા? બરાબર આપણને ખબર હોય ને, આપણે તો કોઈ મહેમાન આવવાનું હોય કે કાકા મામા કોઈ આવવાના હોય તો પપ્પા જે વાનગી બને એમાં વિશેષ ધ્યાન આપતા હોય. એટલે મહારાજા પણ પોતે રસોડાની અંદર જાય શા માટે? એના જે મહત્વના જે ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ આવવાના હતા એટલા માટે. આપણે લખી જવાબ, વાય ડીડ ધ મહારાજા ગો ટુ ધ કિચન. શરૂઆત હશે મહારાજા. પછી ગો છે એમાં ડીટ સમાજ એટલે વેન બની જાય. તો મહારાજા વેન ટુ ધ કિચન. કિચન એટલે રસોડું. કિચન. પછી શું લખે? બીકસ. કારણ કે. આપણે વિનામ લખતા ને એ રીતે કારણ કે શું આવે? મહારાજા વોન્ટેડ. શું આવશે? ધ મહારાજા વોન્ટેડ ધ બેસ્ટ. ધ મહારાજા વોન્ટેડ ટુ ધ બેસ્ટ ડિશિસ. This is for the guest. મહારાજા પોતાના જે મહેમાનો આવવાના હતા એમાં સૌથી સારી વાનગી બરાબર આપવા માગતા હતા એટલા માટે. પછી આપણે વિદ્યાર્થી મિત્રો વિકલ્પ છે. વિકલ્પ એટલે અંગ્રેજીમાં કહેવાય એને એમસીક્યુ છે. એમસીક્યુ કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 4 છે. ધ મહારાજા ઓફ કાલી જગ્યા ઓર્ડરેડ એ હ્યુઝ ડિનર. શું આવશે? મહારાજા ઓફ શું આવશે? ટ્રેવનકોર આવશે. તો વિકલ્પ નંબર 1 છે, એમસીક્યુ નંબર 1 માં આવશે ટ્રેવનકોર. પછી જુઓ વિકલ્પ નંબર એટલે એમસીક્યુ નંબર 2,
There are many खाली guests for the dinner. A मा rich, B मा important, C मा royal, D मा hungry. शुं आवशे B मा important आवशे B important. પછી જુઓ ધ મહારાજા વોન્ટેડ ધ ખાલી જગ્યા ફોર ધ ગેસ એમાં સ્વીટેડ ડિશીસ બીમાં પેશિયા ડિશીસ સીમાં ટેસ્ટી ડિશીસ ડીની અંદર બેસ્ટ ડિશીસ શું આવશે ડી આવશે બેસ્ટ ડિશીસ લખ્યું છે બેસ્ટ ડિશીસ હવે જોઈ લો હવે જો વિકલ્પ નંબર ચાર એમાં દર્શાવેલું છે વેન ધ મહારાજા કેમ ધ કુક વોઝ ખાલી જગ્યા એ બીજી વિથ હિસ વર્ક રેસ્ટિંગ સ્લીપિંગ ક્લીનિંગ ધ કિચન શું આવશે બીજી વિથ હિસ વર્ક જ્યારે મહારાજા આવ્યા ત્યારે જે કુક છે એ પોતાના કામમાં વ્યસ્ત હતો એટલે જવાબ શું આવશે એ આવશે આપણે લખી જવાબ બીજી વિથ His work. હવે જુઓ આપણે આવ્યા પેરેગ્રાફ નંબર બે તો અહીંયા આપણે નંબર બે આપીશું અને પ્રશ્ન નંબર એક લખીશું આપણે વાંચીએ બરાબર અવાઇલ બીકમ ફેમસ ઓલ ઓવર કેરેલા અવાઇલ છે એ આખા કેરેલાની અંદર પોતે ફેમસ થઈ ગઈ હતી જાણીતી બની હતી એન્ડ જસ્ટ ઇમેજિન તમે વિચાર કરો ઇટ ઓલ કેમ ફ્રોમ એ બાસ્કેટ ઓફ ધ વેસ્ટ જે આવી હતી જે બાસ્કેટમાં જે નકામી વસ્તુ હતી એમાંથી બનાવવામાં આવી હતી ડુ યુ નો હુ ધ કુક વોઝ તું જે અમે જાણો છો તે રસોઈ કોણ હતો ઇટ વોઝ ભીમા તું કોણ હતો ભીમ હતો પાંડવોમાંનો એક વન ઓફ ધ પાંડવાસ એન્ડ કિંગ વિરાટા કિંગ કોણ હતો વિરાટ ધ પાંડવાસ વેર હાઇડિંગ ઇન હિઝ કિંગડમ પાંડવો તેમના જ્યાં પોતે છુપાવેશમાં રહેતા હતા અવાઇલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ અવાઇલ એ પોતે તમિલનાડુમાં પણ પ્રખ્યાત છે હતી તો આપણે લખી વિદ્યાર્થી મિત્રો જવાબ પ્રશ્ન નંબર એક હુ વોઝ ધ કુક શું આવશે ધ કુક વોઝ શું આવશે ભીમા પછી જુઓ પ્રશ્ન બે એમાં દર્શાવેલું છે હુ વોઝ ધ કિંગ શું આવશે ધ કિંગ વોઝ વિરાટા પછી જુઓ પ્રશ્ન નંબર ત્રણ એમાં દર્શાવેલું છે વેર ઇઝ અવાઇલ ઓલ્સો પોપ્યુલર અવાઇલ એક પોતે ક્યાં પ્રખ્યાત હતી ક્યાં આવશે હેલ્લો લીટી છે અવાઇલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ તો વિદ્યાર્થી મિત્રો અમે ભૂલી જો તમે કેરેલા લખા જાય તો પણ વાક્ય સાચું પડશે કેરેલામાં તેમણે બંનેમાં પ્રખ્યાત હતી એટલા માટે પછી વિદ્યાર્થી મિત્રો આપેલો છે વિકલ્પ છે અને વિકલ્પ એટલે એનો મતલબ શું થાય એમસીક્યુ છે કેટલા એમસીક્યુ છે એમાં પણ પાંચ છે આપણે પહેલા જઈએ અવાઇલ બીકેમ ફેમસ ઇન ખાલી જગ્યા તો કેરેલા તમિલનાડુ બરાબર આંધ્રપ્રદેશ કર્ણાટકા તમે આપણું લખશો કેરેલા લખીશું બરાબર શું આવશે કેરેલા જો તમે ભૂલથી જો તમે જે તમિલનાડુ લખા જાય તો વાંધો આવશે નહીં તમે સાચવી પડશે બરાબર પછી જો વિકલ્પ નંબર બે ધ નેમ ઓફ ધ કિંગ વોઝ રાજા નામ શું હતું વિરાજા મહારાજા વિરાટા કે ભીમા આવશે સી વિરાટા લખીએ આપણે વિરાટા પછી જો ત્રણ નંબરમાં ધ કુક વોઝ ખાલી જગ્યા કુક કોણ રસોઈ કોણ હતો વિરાટા ભીમા અર્જુના કે નકુલા ભીમા આવશે બી લખી જવાબ ભીમા પછી જુઓ વિકલ્પ નંબર ચાર ધ ખાલી જગ્યા વોઝ હાઇડિંગ ઇન કિંગ્સ વિરાટાસ કિંગડમ બરાબર
कोण बराबर किंग विराट राजा राज्य में पुत्र सुपावेश में रहता था कुक्स गैस कौरव की पांडवा पांडवा आवश्य डी लखी अपने डी पांडवा पांडवास पशी जुओ विकल्प नंबर पांच एम दर्शाते अवाइल इज पॉप्युलर इन खाली जगह क्या पॉप्युलर था जो आंध्र प्रदेश कर्नाटक तमिलनाडु केरला हमें आप लखी तमिलनाडु बराबर तमिलनाडु थे गो पशी विद्यार्थी मित्र शू आप से बी एट शू कहवा एम प्रश्न एक नो बी प्रश्न एक एम बी एम शू आप ट्रू फॉल्स आप राइट राइट ट्रू ओर फॉल्स खरा कूत जवाब लखवाना से तो विद्यार्थी मैं अपने जवाब लखी सू एक नंबर में द किंग ऑर्डरेड ए डिनर इन द प्लेस राजाए पोताना महल में बराबर भोजन माटे ऑर्डर आप वाक्य साचु आवशे पछी जुओ द कूक न्यू अबाउट अवाइल बिफोर रसोईयो अवाइल पहेलाथी जाणतो हतो खोटू पछी जुओ विकल्प नंबर वाक्य नंबर त्रण द कूक मेड ए न्यू डिश यूजिंग द वेजिटेबल स्क्रिप्ट कूके वेजिटेबल नकाम भाग हो तो नवी डिश बनाई वनगी बनाई वाक्य साचु पशी जुओ पाषण पेज नंबर जुओ सवीस ट्वेंटी सिक्स एम दर्शाल से नो बडी लाइक द न्यू डिश द अवाइल कोईपण व्यक्ति ने नवी डिश बनाई अवाइल ए गमी नहीं वाक्य शो आम खोटू हाँ बदा ने गमी नहीं पशी जुओ पांच नंबर दर्शाल से द किंग वॉज हेप्पी टू सी द वेस्ट इन द बास्केट राजा जी बग जी नकमो जी शाकभाजी बदे ए जी ने पोते खुश थे खोटू आ वक्य खोट है बराबर द किंग वॉज हेप्पी टू सी द वेस्ट इन द बास्केट वाक्य साचु हे विद्यार्थी मित्रों नहीं खोटू आवशे खुश थो नत तो विद्यार्थी मित्रों अँ आप यूनिट नंबर जो वन से इन आप एसाइनमेंट जो सोल्यूशन पूर्ण करियो तो विद्यार्थी मित्र पहला स्क्रीनशॉट पाड़ लो बराबर जी तुम परीक्षा अंदर उपयोगी थे तो विद्यार्थी मित्रों अँ आप यूनिट नंबर वन एसाइनमेंट सोल्यूशन पूर्ण करिए दरेक विद्यार्थी ने जय हिंद जय भारत।